નમસ્કાર દર્શક મિત્રો, દૂરદર્શન સમાચારમાં આપનું સ્વાગત છે. સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર. ઉદ્યોગોના કેમિકલ વેસ્ટના નિકાલ માટે દહેજ ખાતે કાર્યાન્વિત બનેલો પ્લાન્ટ. વર્ષોની કેમિકલ વેસ્ટની સમસ્યા આ પ્લાન્ટથી હળવી બનશે. ભાવનગરમાં બે નવા પુલ બનાવવાનું મંત્રી નીતિન પટેલના હસ્તે ભૂમિપૂજન. પાયાની માળખાકીય સુવિધા પૂરી પાડવા સરકાર કટિબદ્ધ. ઓએનજીસી પાઇપલાઇનમાં ગઈકાલથી લાગેલી આગ હજુ પણ બેકાબુ. નવી ક્રેન મંગાવાઈ. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપના સાંસદોને સરકારે લીધેલા ગરીબ કલ્યાણના કામોને તેમજ વિશ્વમાં દેશની ઉજ્જવળ બનેલી પ્રતિભાથી માહિતગાર કર્યા. મોદીએ સરકારના પગલાઓને લોકો સુધી પહોંચાડવા અપીલ કરી. રાહુલ ગાંધીએ કેન્દ્ર સરકારની ખેડૂત વિરોધી નીતિથી ખેડૂતોને અવગત કરાવી જમીન સંપાદન બિલનો વિરોધ કરવા અપીલ કરી. કિસાન રેલીમાં સોનિયા ગાંધી પણ ઉપસ્થિત. આઈપીએલ સીઝન 8માં આજે રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે અમદાવાદમાં મુકાબલો, જ્યારે બેંગ્લોરમાં મુંબઈ ઇન્ડિયન્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે ટક્કર. જોઈએ સમાચાર વિગતવાર. આજે દિલ્હીમાં ભાજપના સાંસદોની એક દિવસીય કાર્ય શિબિરનો પ્રારંભ થયો છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કાર્યશાળાનું દીપ પ્રાગટ્ય કરાવીને સંબોધન કર્યું હતું, જેમાં તેમણે કરેલા સંબોધનમાં સરકારની તમામ નીતિઓ ગરીબો અને આર્થિક વર્ગના લોકો માટે છે. પ્રધાનમંત્રીએ જમીન અધિગ્રહણ બિલ મુદ્દે વિપક્ષ પર લોકોને ગેરમાર્ગે દોરવાનો આરોપ મૂકીને નિશાન તાક્યું હતું. તેમણે બિલને ખેડૂતો અને ગરીબોના હિતમાં ગણાવ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશ રાજનીતિથી નહીં પણ રાષ્ટ્રનીતિથી આગળ વધશે તેવું જણાવ્યું હતું. તેમણે દેશમાં લઘુમતીઓની દીકરીઓ સૌથી વધુ નિરક્ષર રહેશે તો દેશ કેવી રીતે આગળ વધશે તેના પર સવાલ ઉભો કર્યો હતો. વિકૃત માનસ કે લોકો કા હાલ દેખો. જબ બેંગલોર મેં પંડિત દીનદયાલ ઉપાધ્યાયજી કે અંત્યોદય કો લેકર કે દીનદયાલજી કી શતાબ્દી કો લેકર કે જબ મેને સમાપન મેં ભાષણ કિયા તો किसी भी हालत में भी जो जन्मजात जिनका कार्यक्रम है भाजपा के खिलाफ काम करना वो करे मुझे कोई इतराज नहीं क्योंकि उनका काम है. लेकिन पता होना चाहिए आप न्यूट्रल नहीं हो. ये पता होना चाहिए दुनिया को. आप जो करे वो गलत नहीं है. आपके विचार है और लोकतंत्र में आपको हक है. उन्होंने क्या कहा ये लैंड एक्विजिशन बिल के कारण मोदी अब गरीबों की बात कर रहा है. અભી તો પ્રધાનમંત્રી પદ કા શપથ બાકી થા. સિર્ફ નેતા કે નાતે ચુના ગયા થા ઓર મેને દિલ સે કહા હૈ યે સરકાર ગરીબો કો સમર્પિત હૈ. ઇસ દેશ મે માઇનોરિટી કી બચ્ચિયાં સબસે જ્યાદા અશિક્ષિત હૈ ભાઈઓ. યે સમાજ કૈસે ચલેગા અગર મેરે મુસલમાન પરિવાર કી બેટિયાં ભી અશિક્ષિત હૈ તો મેરા દેશ આગે નહીં બઢ સકતા હૈ. दलित की बेटी अशिक्षित है, आदिवासी की बेटी अशिक्षित है, पिछड़ों की बेटियां अशिक्षित है. ये बेटी बचाओ, बेटी पढ़ाओ. जाट समाज को कहा मैंने वादा करो बेटी बचाने का. पहली बार एक बहुत बड़ा निर्णय हुआ है और वो मेक इन इंडिया की दृष्टि से भी बहुत बड़ा निर्णय है. फ्रांस रिएक्टर टेक्नोलॉजी देने के लिए सहमत हुआ है. भारत की एक विश्वसनीयता बढ़ी है. उसका परिणाम है कि आज इन चीजों में सफलता मिल रही है. નરેન્દ્ર મોદી સરકારના ભૂમિ સંપાદન વિધેયકનો વિરોધ કરવા આજે કોંગ્રેસ દ્વારા નવી દિલ્હીના રામલીલા મેદાન ખાતે ખેડૂત રેલી યોજાઈ છે, જેમાં કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી અને લાંબી રજા ભોગવીને પરત ફરેલ રાહુલ ગાંધી ઉપસ્થિત છે. રાહુલ ગાંધીએ તેમના સંબોધનમાં નરેન્દ્ર મોદી સરકારની પાયા વગરની વાતોની ઝાટકણી કાઢી હતી. તેમણે જણાવ્યું હતું કોંગ્રેસે 70,000 કરોડ રૂપિયાનું ખેડૂતોનું દેવું માફ કર્યું હતું. તેમણે ઉમેર્યું કે કોંગ્રેસ ખેડૂતોના
સંકલ્પબદ્ધ હોવાનું પણ મંત્રીશ્રીએ જણાવ્યું હતું. તેમણે ટૂંકા ગાળામાં જુદા જુદા વિભાગોના સંકલનથી ભાવનગરનો સર્વાંગી વિકાસ કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. સુરત નજીક દિહેણ ગામ નજીક હજીરા ખાતેના ઓએનજીસીની પાઇપલાઇનમાં ગેસના વધારે દબાણના કારણે ગઈકાલથી આગ લાગી હતી તે આજે પણ બેકાબુ રહી છે. આ આગને કાબૂમાં લેવા નવી ક્રેન લાવવામાં આવી છે. ફાયર વિભાગના કર્મચારીઓ આગને કાબૂમાં લેવા તનતોડ પ્રયાસો કરી રહ્યા છે. ગઈકાલે લાગેલી આગમાં 11 કામદારોને ગંભીર ઈજા થઈ છે. આગ ઓલવવા આવેલા અગ્નિશમન અધિકારીઓએ જણાવ્યું હતું કે ભયાનક આગને ઓલવવામાં હજુ 2 દિવસ લાગશે. વડોદરા ખાતે રેલવે સ્ટાફ કોલેજની મુલાકાતે આવેલા રેલવે રાજ્યમંત્રી મનોજ સિંહાએ વડોદરાને રેલવે યુનિવર્સિટી મળવાની છે તે બાબતે અધિકારીઓ સાથે બેઠક યોજીને અધિકારીઓને તાલીમ આપવા ચર્ચા વિચારણા કરી હતી. તેમણે પત્રકારોને જણાવ્યું હતું કે તંત્ર દ્વારા 4 જગ્યાએ યુનિવર્સિટી સ્થાપવામાં આવશે, જે પૈકી હાલ વડોદરા એ શ્રેષ્ઠ જગ્યા છે. આ પ્રસંગે વડોદરા ભાજપના શહેર અને ગ્રામ્યના સાંસદ રંજનબેન ભટ્ટ તેમજ રામસિંહ રાઠવા હાજર રહ્યા હતા. રાજપીપળા નજીક આવેલા ભદામ ગામમાં એક શાળાનું મકાન તથા અન્ય ગામોની શાળાના 11 ઓરડાનું નાણામંત્રી સૌરભભાઈ પટેલે લોકાર્પણ કર્યું હતું. આ પ્રસંગે તેમણે જણાવ્યું કે ગતિશીલ ગુજરાત કાર્યક્રમ અંતર્ગત સરકાર વિકાસના કામો તેમજ શિક્ષણનું સ્તર ઊંચું લાવવા કોશિશ કરી રહી છે. આ પ્રસંગે ઉપસ્થિત કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ વસાવાએ તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ શરૂ કરાવેલા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી કાર્યક્રમથી શિક્ષણનું સ્તર ઊંચું આવ્યું હોવાનું જણાવ્યું હતું. અન્ય એક કાર્યક્રમમાં નર્મદા જિલ્લાના નાંદોદ તાલુકાના ઓરી ગામે ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કોર્પોરેશન લિમિટેડના 66 KV ઓરી સબસ્ટેશનનું મંત્રી સૌરભભાઈ પટેલે ભૂમિપૂજન પણ કર્યું હતું. કેન્દ્રીય મંત્રી મનસુખભાઈ વસાવાએ જણાવ્યું કે ગુજરાત એકમાત્ર એવું રાજ્ય છે જ્યાં જ્યોતિર્ગ્રામ યોજના હેઠળ 24 કલાક વીજળી મળે છે. હવે જોઈએ કેટલાક મહત્વના રાષ્ટ્રીય સમાચાર સંક્ષિપ્તમાં. પેટ્રોલિયમ દસ્તાવેજ લીક મામલે શનિવારે 13 આરોપીઓ વિરુદ્ધ દિલ્હીની કોર્ટમાં આરોપનામું રજૂ કરવામાં આવ્યું હતું. કોર્ટ આ અંગે સોમવારે સુનાવણી હાથ ધરશે. ગુપ્ત દસ્તાવેજ લીક કરવા મામલે દિલ્હી પોલીસે અનેક વિસ્તારોમાં દરોડા પાડી 7 વ્યક્તિની ધરપકડ કરી હતી. દેશની નદીઓને જોડી દેવાથી દેશના આંતરિક જળમાર્ગોનો વિકાસ કરવામાં મદદ મળી રહેશે તેવો દાવો કર્યો છે. કેન્દ્રીય જળ સંસાધન મંત્રી ઉમા ભારતીએ નદી વિકાસ અને ગંગા શુદ્ધિકરણ મંત્રાલયની એક માહિતી પુસ્તિકા અને પોકેટ બુકનું વિમોચન કર્યું હતું. આ પ્રસંગે ઉમા ભારતીએ જણાવ્યું હતું કે ઘણા દેશો નદીઓને જોડવાના પક્ષમાં છે. આમ આદમી પાર્ટીએ પ્રશાંત ભૂષણ, યોગેન્દ્ર સહિત અન્યો પર પાર્ટી વિરોધી ગતિઓ કરવાનો આરોપ મૂકી કારણદર્શક નોટિસ ફટકારી છે. યોગેન્દ્ર યાદવ, પ્રશાંત ભૂષણ, અનંતકુમાર અને અજીત ઝાને અલગ અલગ નોટિસ મોકલી તેમના વિરુદ્ધ આરોપો ઘડવામાં આવ્યા છે, જેનો જવાબ આપવા માટે 2 દિવસનો સમય આપ્યો છે. રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીએ શનિવારે પટનામાં શતાબ્દી સમારોહમાં હાજરી આપી હતી. હાઈકોર્ટ પરિસરમાં યોજાયેલા આ કાર્યક્રમમાં રાષ્ટ્રપતિએ કોર્ટમાં સૂચના એવં પ્રૌદ્યોગિકીના મોટા સ્તર પર ભાર મૂક્યો હતો. સાથે હાઈકોર્ટના 100મા વર્ષના પ્રવેશને લઈ એક પોસ્ટ ટિકિટ પણ જાહેર કરી હતી. સરકારે બેંક ખાતા અને વિદેશી મુલાકાતની જાણકારી માંગનારા આયકર રિટર્નના નવા કાર્ય અંગે ફરીથી વિચાર કરવાનો નિર્ણય કર્યો છે. રાજ્ય સચિવે નવા આવક ફાર્મા પર વિચાર કરીને ફરીથી સુદૃઢ બનાવવાનું જણાવ્યું હતું. વિશેષજ્ઞો અને સલાહકારોએ નવા ફાર્માની આલોચના કરી સરકાર વધુ ઊંડાણપૂર્વક જાણકારી માંગી રહી હોવાનું જણાવ્યું હતું. પાકિસ્તાને ફરીથી દરિયાઈ સીમાનું ઉલ્લંઘન કરવાના આરોપસર ભારતીય માછીમારોને ઝડપી લીધા છે. સાથે જ તમામની 8 બોટ જપ્ત કરી લીધી છે. પાકિસ્તાની સમુદ્રી સુરક્ષા દળે અરબ સાગરના કરાંચીની પાસેથી આ ભારતીય માછીમારોને ઝડપી લીધા છે. પોલીસને સોંપ્યા બાદ તમામને સોમવારે કોર્ટમાં રજૂ કરાશે. આઈપીએલ સીઝન 8માં આજે 2 મુકાબલા થવાના છે, જેમાં પહેલો મુકાબલો અમદાવાદમાં રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સની વચ્ચે થવાનો છે.
સતત જીત મેળવી રહેલી રાજસ્થાન રોયલ્સની ટીમ ફરી એક વખત જીત મેળવવાના ઈરાદે મેદાને ઉતરશે, તો સામે ચેન્નાઈ સુપર કિંગ્સ પણ કોઈ કમી ન છોડે તેવું જોવા મળી રહ્યું છે. તો બીજી તરફ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો સામનો મુંબઈ ઇન્ડિયન્સ સાથે બેંગાલુરુના એમ ચિન્નાસ્વામી સ્ટેડિયમમાં થશે. મુંબઈ ઇન્ડિયન્સે અત્યાર સુધીમાં આ સિઝનમાં એક પણ જીત મેળવી નથી. 4 મેચમાં હારનો સામનો કરી ચૂકેલી ટીમ આ મુકાબલામાં પહેલી જીતની શોધમાં નીકળશે. ભારતીય સ્ટાર સાનિયા મિર્ઝાએ પોતાની વિજય કૂચને યથાવત રાખી છે. સાનિયા મિર્ઝાએ ઓશિયાના ગ્રુપ 2ના ટેનિસ મુકાબલાની ફાઇનલમાં ફિલિપાઇન્સની ખેલાડીને હરાવવામાં સફળતા મેળવી છે. સાનિયા અને થોનવારે યુગલ મેચમાં 6-3, 6-3થી વિજય મેળવ્યો છે. આ સાથે જ ભારત ઓશિયાના ગ્રુપ એમાં પહોંચી ગયું છે. આ સાથે જ આ સમાચાર અહીં સમાપ્ત થાય છે. નમસ્કાર.